જય હિન્દ મિત્રો નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર આપણે એક સિરીઝ ચલાવશું જેની અંદર તલાટીમાં અગાઉના વર્ષોમાં જે પૂછાયેલા પ્રશ્નો છે એનું આપણે રિવિઝન કરશું આપણે પાર્ટ્સમાં રિવિઝન કરશું તો આ પહેલો પાર્ટ છે તો મિત્રો જે અગાઉની પરીક્ષામાં જે માત્રને માત્ર તલાટીની એક્ઝામો જે લેવાની છે તેની અંદર જેટલા પણ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનનું આપણે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરશું તો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન આવે તેને ઓન જરૂરથી કરી દેજો જેથી કરીને આવનારા દરેક પાર્ટ્સનું વિડીયો નોટિફિકેશન તમને મળતું રહેશે તો ચાલો મિત્રો આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ સૌથી પહેલો પ્રશ્ન કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમ સ્થાન અને વેગ જાણી શકાય છે તો મિત્રો પ્રશ્નનો આન્સર તમારી સામે છે કે સિસ્મોગ્રાફ તો સિસ્મોગ્રાફથી જે ભૂકંપનું ઉદ્ગમ સ્થાન હોય છે અને એ ભૂકંપનો વેગ કેટલો હોય છે એ જાણવાના સાધનને સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે બીજો પ્રશ્ન ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય તો ગરમી જે છે તે ઘટીને કેટલી થઈ જાય તો પાણીનો બરફ થઈ જાય તો જીરો તો ઝીરોથી જો ગરમી ઘટીને જીરો થઈ જાય તો જે પાણી હોય છે એ બરફમાં રૂપાંતરિત થઈ જાય છે ત્રીજો પ્રશ્ન જોઈએ માણસના શરીરમાં કેટલા હાડકાં હોય છે તો માણસનું જે શરીર હોય છે પુખ્ત વયનો વ્યક્તિ હોય એના શરીરમાં ટોટલ હાડકા કેટલા હોય છે બસો ને તેર હાડકા ચોથો પ્રશ્ન કે કોમ્પ્યુટર કયા બે આંકડાને ઓળખે છે તો કોમ્પ્યુટર જે છે તે કયા બે આંકડાને ઓળખે છે તો ઝીરો અને વન તો મિત્રો આ કોમ્પ્યુટર જે બે આંકડાને ઓળખે છે એ ઝીરો અને વન તેને બીજી ભાષામાં તેને બાઇનરી ડિજિટ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બાઇનરી ડિજિટ અથવા જો તમને ઓપ્શનમાં ઝીરો અથવા વન આપેલા હોય બરાબર અથવા તો તમને ઓપ્શનમાં એવું પણ આપી શકે કે બાઇનરી ડિજિટ ઓક્ટલ ત્યાર પછી હેક્ઝાડેસિમલ ડેસિમલ ડેસીમલ એવા ચાર ઓપ્શન હોય તો તેમાં સાચો આન્સર આવશે બાઇનરી અને બાઇનરીમાં બે અંક હોય છે ઝીરો અને વન જે કોમ્પ્યુટર આ બે આંકડાને ઓળખે છે એટલે સંપૂર્ણ કોમ્પ્યુટર આ બે આંકડા ઉપર કામ કરતું હોય છે પાંચમો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે જો મિત્રો આ પ્રશ્ન આવ્યો છે તો આ પ્રશ્નનો આન્સર છે બસોને તેતાલીસ અનુચ્છેદ નંબર બસોને તેતાલીસમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે તો મિત્રો આપણે સૌથી પહેલાં જો તલાટીની એક્ઝામ આપતા હોય તો બરાબર તલાટી એટલે શું ગ્રામ પંચાયત મંત્રી બરાબર એટલે કે તલાટી કમ મંત્રી તો તલાટીકામ મંત્રી ક્યાં હોય દરેક ગ્રામ પંચાયતમાં હોય છે એટલે કે દરેક ગામ ગામડે એક તલાટીકમ મંત્રી હોય છે તો મિત્રો એની એક જે ચેન આવે છે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તો આ ચેન જે આવે છે એ તમામ આ ત્રણે ત્રણ જે આ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ ત્રણે ત્રણ જે આખી ચેન છે એક ચેન છે એ સંપૂર્ણ પંચાયતી રાજમાં સમાવેશ થાય છે તો પંચાયતી રાજ મિત્રો તલાટી કમ મંત્રી માટે ખાસ કરી નાખજો એની અંદરથી આવા ક્વેશ્ચન આવશે જો તમારે મિત્રો પંચાયતી રાજના ક્વેશ્ચન અને ડિટેલમાં સમજવું હોય તો નીચે કમેન્ટ જરૂરથી કરજો તો આપણે પંચાયતી રાજનો આપણે જે સિરીઝ છે એ પણ આપણે ચાલુ કરશું તલાટીની એક્ઝામ આવેલા આપણે પંચાયતી રાજ ચાલુ પણ કરશું પણ મિત્રો તમારે તે પંચાયતી રાજ વિશે ડિટેલમાં સમજવું છે કે પછી માત્ર અનુચ્છેદ આપણે જોવો છે એ તમે નીચે કમેન્ટ જરૂરથી કરજો ત્યાર પછી આગળના પ્રશ્ન તરફ વધીએ પ્રશ્ન નંબર છ ભારતમાં કઈ સાલથી પંચાયતી રાજની સ્થાપના થઈ છે જો મિત્રો આ બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે બરાબર તો તમે જોઈ શકો છો આપણે પંચાયતી રાજની જોગવાઈ બસો તેતાલીસ પૂછાઈ ગયો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન એવો પૂછવાનો ભારતમાં કઈ સાલથી પંચાયતી રાજની સ્થાપના થઈ તો બીજો પ્રશ્ન પંચાયતી રાજ વિશેનો જ પણ છે તો પંચાયતી રાજની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ઓગણીસો ને ઓગણસાઠમાં રાજસ્થાન રાજ્યમાં કયા રાજ્યમાં રાજસ્થાન રાજ્યમાં અને જિલ્લો પૂછે તો નાગોર જિલ્લો ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કે ગ્રામ પંચાયતની મુદ્દત કેટલા વર્ષ માટે હોય છે આ ક્વેશ્ચન પર મિત્રો પંચાયતી રાજમાં જ આવે છે તો ગ્રામ પંચાયતની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની હોય છે આઠમો પ્રશ્ન ભારતે સૌપ્રથમ પ્રથમ વખત અણુધડાકો ક્યાં કર્યો હતો તો ભારતે સૌપ્રથમ પ્રથમ વખત અણુધડાકો કર્યો તો પોખરણ ખાતે તો પોખરણ આવેલું છે રાજસ્થાન રાજ્યમાં નવમો પ્રશ્ન ગુજરાતના કયા ખૂણામાં અંબાજી આવેલું છે તો ગુજરાતના કયા ખૂણામાં અંબા અંબાજી આવેલું છે આરાસુર તો મિત્રો અંબાજી જે છે બનાસકાંઠા જિલ્લાના આરાસુરમાં આવેલું છે તો મિત્રો એ ખૂણો કયો હશે તો તમે જોશો ઉત્તરમાં સેજ જમણી તરફ નમે એટલે કયો ખૂણો ઈશાન ઈશાન ખૂણો આવશે તો એ પરફેક્ટ આપણે મિત્રો નકશામાં તમે એકવાર વેરીફાઈ જરૂરથી કરી લીજો બરાબર કારણ કે પરફેક્ટ ક્વેશ્ચન પૂછાય તો આપણે ખોટા ન હોવા જોઈએ બરાબર તો આ એક જરૂરથી વેરીફાઈ કરી લીજો બનાસકાંઠા જિલ્લામાં આરાસુરમાં અંબાજીનું અંબાજી અંબાજી આવેલું છે બરાબર અંબાજીનું મંદિર તો આ કયો ખૂણો છે એક્ઝેક્ટ એ આપણે તમે નકશામાં જરૂરથી જોઈ શકો છો ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ તત્વ કયું છે તો એ ખનિજ તત્વ છે અકીક જે સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે અગિયારમાં પ્રશ્ન જોઈએ કે ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક કોણ છે તો ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિકનું નામ છે પેરીપ્લસ તો મિત્રો આ ક્વેશ્ચન પણ થોડો મૂંઝવતો છે બરોબર તો આને તમે જરૂરથી ધ્યાન દઈને થોડો તૈયાર કરી લીજો કે ભરૂચમાં રહેનાર પ્રથમ ગ્રીક નાવિક પેરીપ્લસ આવશે બારમો પ્રશ્ન ચીડના રસમાંથી શું બને છે તો ચીડનો જે રસ હોય છે એમાંથી શું બનાવવામાં આવે છે ટર્પેન્ટાઇન બનાવવામાં આવે છે તેરમો પ્રશ્ન જોઈએ ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે તો ગુજરાત રાજ્યનો જે કાનમ પ્રદેશ છે એ ઉત્તમ કપાસ માટે જાણીતો છે ચૌદમો પ્રશ્ન જોઈએ ખીજડીયા પક્ષી અભયારણ કયા જિલ્લામાં આવેલું છે તો ખીજડીયા પક્ષી અભયારણ્ય જે છે એ જામનગર જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં જામનગર જિલ્લામાં પંદરમો પ્રશ્ન જોઈએ દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે તો દાંતીવાડા બંધ જે છે એ બનાસ નદી પર આવ બાંધવામાં આવેલો બંધ છે જેનું નામ છે શું છે દાંતીવાડા સોળમો પ્રશ્ન ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે તો ગુજરાતની અંદર સૌથી વધારે બોક્સાઇટનો જથ્થો મળી આવે છે કચ્છ અને જામનગરમાં સત્તરમો પ્રશ્ન જોઈએ પંદર દિવસમાં એકવાર પ્રકાશિત થાય તેને શું કહેવાય તો પંદર દિવસે એકવાર પ્રકાશિત થાય તેને પાક્ષિક કહેવાય શું કહેવાય પાક્ષિક એટલે કે પખવાડિયું પણ કહેવાય બરાબર એટલે પંદર દિવસે પ્રકાશિત થાય તેને પખવાડિયું અથવા પાક્ષિક કહેવાય ડેલી એટલે કે દરરોજ જે દરરોજ જે પ્રકાશિત થાય તેને દૈનિક કહેવાય અઠવાડિયે થાય તેને અઠવાડિયું એટલે કે સાપ્તિક કહેવાય પંદર દિવસે થાય છે તેને પાક્ષિક કહેવાય અને એક મહિને થાય તેને માસિક કહેવાય ત્યાર પછી અઢારમો પ્રશ્ન જોઈએ કે વરસાદ લાવવા માટે ગવાતો રાગ કયો છે તો એ રાગનું નામ છે મલ્હાર રાગ ઓગણીસમો પ્રશ્ન સાઠ વર્ષે એટલે કે સાઠ વર્ષે પૂરો થાય ત્યારે ઉજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે તો સાઠ વર્ષે ઉજવાતો ઉત્સવ જે છે એને કયા નામે ઓળખવામાં આવે છે હીરક મહોત્સવ વીસમો પ્રશ્ન જોઈએ કે અખબાર મૂળ કઈ ભાષાનો શબ્દ છે તો અખબાર જે છે તે મૂળ કઈ ભાષાનો શબ્દ છે અરબી ભાષાનો ત્યાર પછી એકવીસમો પ્રશ્ન જોઈએ કે ભારત દેશનો રાષ્ટ્રીય મુદ્રાલેખ કયો છે તો એ મુદ્રાલેખનું નામ છે સત્યમેવ જયતે બાવીસમો પ્રશ્ન જોઈએ કયું પ્રાણી ખાધા પીધા વગર સાત આઠ મહિના સુધી જીવિત રહી શકે છે તો એ પ્રાણીનું નામ છે દેડકા તો દેડકું જે છે તે ખાધા પીધા વગર સાતથી આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ત્રેવીસમો પ્રશ્ન જોઈએ કે મહેસૂલી વર્ષ ક્યારથી શરૂ થાય છે તો મિત્રો નાણાકીય વર્ષ ક્યારથી શરૂ થાય છે તો નાણાકીય વર્ષ થાય છે પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચ તો મહેસૂલ વર્ષ ક્યારથી શરૂ થાય છે પહેલી ઓગસ્ટથી એકત્રીસ જુલાઈ ત્યાર પછી ચોવીસમો પ્રશ્ન જોઈએ કે સંપૂર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે તો તેમજ આવશે ચોવીસ કેરેટનું ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો એટલે કે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો સાચો ક્રમ જણાવો તો તેનો સાચો ક્રમ આવશે કેસરી સફેદ અને લીલો હવે મિત્રો ભારતના રાષ્ટ્રધ્વજ વિશે ક્વેશ્ચન કેવા પૂછાય છે તો એનો એક એવો ક્વેશ્ચન પૂછાય છે કે ભારતના રાષ્ટ્રધ્વજની પહોળાઈ તથા પહોળાઈ તથા લંબાઈનું માપ નીચેનામાંથી કયું છે તો મિત્રો આપણે બધા મિત્રો વાંચીને આપણે ગયા ત્રણ જેમ બે પણ મિત્રો અહીંયા પહોળાઈ આગળ લઈ લીધી છે બરાબર એટલે પહોળાઈ અને લંબાઈ તો આપણે લંબાઈ અને પહોળાઈ પૂછે તો લંબાઈ કેટલી આવશે બરાબર લંબાઈ આવશે બે અને પહોળાઈ આવશે ત્રણ બે જેમ ત્રણ હશે એટલે આ ઉલટા કરી નાખે છે બરાબર તો આને જ્યારે તમે વાંચો ત્યારે બંને રીતે ધ્યાનથી તૈયાર કરી લીજો તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રી એટલે કે તલાટીમાં અગાઉના વર્ષોમાં પૂછાઈ ગયેલા આપણે ઇમ્પોર્ટન્ટ પચીસ ક્વેશ્ચન જોયા આપણે આવા પાર્ટ્સમાં આપણે આવા કન્ટિન્યુ આપણે ચાલુ રાખશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરીને જે બે લાઇકન આવે છે તેને ઓન કરવું ભૂલતા નહીં જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહેશે અને મિત્રો આ વિડીયોની પીડીએફ ફાઇલ જોતી હોય તો આની પીડીએફ પણ આપણે ટેલિગ્રામમાં મેં દઈશ તો તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર આ ટેલિગ્રામમાં જોડાઈ જશો એટલે તમને આની આ પીડીએફ આ ક્વેશ્ચનની પીડીએફ તમને મળી જશે તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ જય હિન્દ વંદે માતરમ